ग्रेविटी एंड सोलर सिस्टम परना स्पोकन ट्यूटोरियलमां तमारू स्वागत छे। आ ट्यूटोरियलमां आपणे डेमोन्स्ट्रेट करीशुं ग्रेविटी एंड ऑर्बिट्स अने माय सोलर सिस्टम फेट सिम्युलेशन्स। अहीं हुं वापरी रही छुं उबंटु लिनक्स ओएस आवृत्ति 14.04, जावा आवृत्ति 1.7.0 अने फायरफॉक्स वेब ब्राउजर आवृत्ति 53.02.2। આ ટ્યુટોરિયલના અનુસરણ માટે શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને આપણે આપેલ કરીશું સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ઉપગ્રહ વચ્ચેના સંબંધોનું વર્ણન કરવું, ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરોનો અભ્યાસ કરવો, સમજાવવું કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ આપણા સૂર્યમંડળની ગતિને નિયંત્રિત કરે છે, ગુરુત્વાકર્ષણની શક્તિને અસર કરતા વેરિયેબલોને ઓળખવા અને ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરવું, આપણા સૌર્યમંડળમાં તમામ અવકાશી પદાર્થો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ પદાર્થો ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, સૂક્ષ્મ ગ્રહો, ઉલ્કાપિંડો અને ઉલ્કાઓ છે. સૂર્ય અને અવકાશી પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. આકર્ષણનું આ બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. ચાલો ડેમોન્સ્ટ્રેશન શરૂ કરીએ. સિમ્યુલેશનને ડાઉનલોડ કરવા માટે આપેલ લિંકનો ઉપયોગ કરો. મેં મારા ડાઉનલોડ્સ ફોલ્ડરમાં પહેલાથી જ ગ્રેવિટી એન્ડ ઓર્બિટ્સ સિમ્યુલેશન ડાઉનલોડ કરી દીધું છે. સિમ્યુલેશનને ખોલવા માટે ગ્રેવિટી એન્ડ ઓર્બિટ્સ _en.html ફાઇલ પર જમણું ક્લિક કરો. ઓપન વિથ ફાયરફોક્સ વેબ બ્રાઉઝર વિકલ્પ પસંદ કરો. સિમ્યુલેશન બ્રાઉઝરમાં ખુલે છે. આ ગ્રેવિટી અને ઓર્બિટ સિમ્યુલેશનનું ઇન્ટરફેસ છે. ઇન્ટરફેસ બે સ્ક્રીનો ધરાવે છે, મોડેલ ટુ સ્કેલ. ચાલો આપણે ડેમોન્સ્ટ્રેશન મોડેલ સ્ક્રીન સાથે શરૂ કરીએ. મોડેલ સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લિક કરો. સ્ક્રીનની જમણી બાજુએ તમે એક બોક્સ જોઈ શકો છો. તેમાં મોડેલ જેવા ચાર સૌરમંડળ આવેલા છે. મોડેલોની બાજુમાં એક ભૂખરા રંગનું રીસેટ બટન આવેલું છે. આ બટન સૌરમંડળને મૂળભૂત અવસ્થામાં સુયોજિત કરે છે. ઓન અને ઓફ રેડિયો બટનો વાપરીને આપણે ગ્રેવિટી પસંદ કરી શકીએ છીએ. ગ્રેવિટીની નીચે આપણી પાસે આપેલ માટે ચેકબોક્સ છે, ગ્રેવિટી ફોર્સ, વેલોસિટી, પાથ અને ગ્રીડ. તમામ ચેકબોક્સો પર ક્લિક કરો. આ બોક્સની નીચે આપણી પાસે હજુ એક બોક્સ છે, સ્ટાર અને પ્લાનેટનું દળ બદલવા માટે તેમાં સ્લાઇડર્સ છે. સ્ક્રીનની નીચેની બાજુએ એનિમેશનની ગતિમાં ફેરફાર કરવા માટે આપણી પાસે ફાસ્ટ, ફોરવર્ડ, નોર્મલ અને સ્લો મોશન રેડિયો બટનો આવેલા છે. મૂળભૂત રીતે નોર્મલ ગતિ પસંદ થયેલી છે. સાથે જ અહીં રિવાઇન્ડ, પ્લે, પોઝ અને સ્ટેપ બટન્સ છે. અર્થ ડેસ્ક ગણતરીને રીસેટ કરવા માટે ક્લિયર બટન, સિમ્યુલેશનને રીસેટ કરવા માટે છે રીસેટ બટન. મૂળભૂત રીતે સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ પસંદ થયેલ છે. હવે પ્લે બટન પર ક્લિક કરો. નોંધ લો, પૃથ્વી ગોળાકાર માર્ગમાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ ગોળાકાર ગતિ કેન્દ્રીય બળને કારણે છે. કેન્દ્રીય બળના કારણે પ્રવેગમાં ફેરફાર થાય છે અને બોડી ગોળાકારમાં ખસેડાતી રહે છે. આ બળ કેન્દ્ર તરફ કામ કરે છે. આ ગોળાકાર માર્ગ તેની ભ્રમણ કક્ષા હોય છે. પૃથ્વી ભ્રમણ કક્ષા પર દરેક પોઈન્ટને તેની પરિભ્રમણની દિશા બદલતી રહે છે. નોંધ લો, પૃથ્વીના વેગની દિશા સૂર્યના ગુરુત્વાકર્ષણની ખેંચાણને લંબરૂપ હોય છે. હવે ચાલો અર્થ ડેઝ ગણતરી કરીએ. સૂર્ય અને પૃથ્વીને તેમના મૂળભૂત સ્થાને લાવવા માટે રીસેટ એરો પર ક્લિક કરો. પૃથ્વી જેમ સૂર્યનું પરિભ્રમણ કરે તેમ અર્થ ડેઝ માં થતા ફેરફારનું અવલોકન કરો. હવે આપણે ચોક્કસ દિવસો ગણતરી કરવા માટે એનિમેશનને બદલીને સ્લો કરીશું.
સિમ્યુલેશન ને અટકાવવા માટે pause button પર ક્લિક કરો. પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં 365 દિવસો લાગે છે. આગળ આપણે જોશું કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં પૃથ્વીને શું થાય છે. ઓફ રેડિયો બટન પર ક્લિક કરો. હવે આપણે એનિમેશનને બદલે નોર્મલ કરીશું. ત્યારબાદ પ્લે બટન પર ક્લિક કરો. અવલોકન કરો, ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં પૃથ્વી એક સીધી લાઇનમાં ઉડી જાય છે. આ ગતિ ગોળાકાર માર્ગને સ્પર્શકીય છે. રિટર્ન ઓબ્જેક્ટ્સ બટન પર ક્લિક કરો. પૃથ્વી પાછી તેના મૂળભૂત સ્થાને આવશે. હવે આપણે ભ્રમણ કક્ષા પર દળમાં પરિવર્તનની અસર જોઈશું. મૂળભૂત રીતે સ્ટાર માસ સ્લાઇડર એ અવર સન પર છે. તો ચાલો સ્ટાર માસ સ્લાઇડરને 1.5 તરફે ડ્રેગ કરીએ. ડ્રેગ કરતાની સાથે તારાના માપમાં થયેલ વધારાનું અવલોકન કરો. આગળ ક્લિક કરો ગ્રેવિટીનું ઓન રેડિયો બટન અને ત્યારબાદ પ્લે બટન. ભ્રમણ કક્ષાના પાથનું અવલોકન કરો. પૃથ્વી હવે અંડા આકાર માર્ગમાં ખસે છે. ભ્રમણ કક્ષાનું માપ પણ નાનું થાય છે. અહીં ભ્રમણ કક્ષાના કેન્દ્રમાં સૂર્ય નથી. નોંધ લો, સૂર્યના દળમાં વધારાની સાથે અર્થ ડેઝ ઘટે છે. પ્લાનેટ માસ સ્લાઇડરને 1.5 તરફે ટ્રેક કરો. નોંધ લો, તેમના વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ વધે છે. સિમ્યુલેશનને અટકાવવા માટે પોઝ બટન પર ક્લિક કરો. ગ્રહ પર ક્લિક કરો અને તેને સૂર્યથી દૂર લઈ જાઓ. પ્લે બટન પર ક્લિક કરો. અવલોકન કરો, ગ્રહ અને સૂર્યની વચ્ચેનું અંતર વધતા ગુરુત્વાકર્ષણીય બળ ઘટે છે. પોઝ બટન પર ક્લિક કરો. સિસ્ટમને રીસેટ કરવા માટે રીસેટ બટન પર ક્લિક કરો. હવે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સિસ્ટમ પસંદ કરો. વ્યૂને ઝૂમ ઇન કરવા માટે પ્લસ ચિહ્ન આગળ સ્લાઇડરને ડ્રેગ કરો. ત્યારબાદ પ્લે બટન પર ક્લિક કરો. નોંધ લો કે ચંદ્ર એ પૃથ્વી સાથે સપ્રાકાર ભ્રમણ કક્ષા છે, જ્યારે કે પૃથ્વી એ સૂર્ય સાથે વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં છે. અહીં ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. એસાઇનમેન્ટ તરીકે મોડેલ સ્ક્રીન વાપરીને પૃથ્વી, ચંદ્ર અને પૃથ્વી ઉપગ્રહ સિસ્ટમોનું અન્વેષણ કરો. હવે આપણે ટુ સ્કેલ સ્ક્રીન પર જશું. ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ ટુ સ્કેલ સ્ક્રીન પર ક્લિક કરો. ટુ સ્કેલ સ્ક્રીન એ મોડેલ સ્ક્રીન જેવા જ ટૂલો ધરાવે છે. આ સ્ક્રીન વધારાના બે ચેકબોક્સો ધરાવે છે, માસ અને મેઝરિંગ ટેપ. માસ, પાથ અને ગ્રીડ ચેકબોક્સ પર ક્લિક કરો. મૂળભૂત રીતે સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ પસંદ થયેલ છે. અહીં તારાઓનું દળ છે 333 1000 અર્થ માસિસ અને ગ્રહનું દળ છે 1 અર્થ માસ. પરિભ્રમણનો પાથ દર્શાવવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ત્યારબાદ પોઝ બટન પર ક્લિક કરો. ચાલો તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર માપીએ. મેઝરિંગ ટેપ ચેકબોક્સ પર આગળ ચેક કરો. માસ ચેકબોક્સને અનચેક કરો. આ આપણા અંતરને ચોક્કસ રીતે માપવામાં સક્ષમ કરશે. વ્યૂને ઝૂમ ઇન કરવા માટે પ્લસ ચિહ્ન આગળ ઝૂમ ઇન સ્લાઇડરને ટ્રેક કરો. મેઝરિંગ ટેપને તારા પર મૂકો અને બીજા છેડાને ગ્રહ પર ડ્રેક કરો. તારા અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. તે 91503000 માઇલ્સ છે. આ વેલ્યુ તમામ કિસ્સામાં સેજ વધી શકે છે, કારણ કે સૂર્ય પણ ગતિમાં છે. ચાલો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ગણતરી કરીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોઈપણ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણનફળના સમપ્રમાણમાં હોય છે. તે તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે હોય છે. આ બળ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી લાઇનો સાથે રહે છે. ગુરુત્વાકર્ષણીય બળ નીચેના સૂત્રોનો ઉપયોગ કરીને ગણતરી કરાય છે, જ્યાં જી એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચલ છે, કેપિટલ એમ એ સૂર્યનું દળ છે, નાનો એમ
એ પૃથ્વીનું દળ છે અને ડી એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે. આ સૂત્રમાં આપણે G કેપિટલ M નાનો M અને D ની વેલ્યુઓ સબસ્ટિટ્યુટ કરીએ છીએ. આનાથી આપણને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની વેલ્યુ મળશે. વેલ્યુ છે 3.6 ઇન્ટુ 10 ટુ ધ પાવર ઓફ 22 ન્યૂટન. અસાઇનમેન્ટ તરીકે 2 સ્કેલ સ્ક્રીન વાપરીને પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. હવે આપણા માય સોલર સિસ્ટમ ફેઝ સિમ્યુલેશન પર જશું. મારા ડાઉનલોડ્સ ફોલ્ડરમાં મેં પહેલાથી જ માય સોલર સિસ્ટમ સિમ્યુલેશન ડાઉનલોડ કર્યું છે. સિમ્યુલેશનને રન કરવા માટે ટર્મિનલ ખોલો, પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો સીડી ડાઉનલોડ્સ અને એન્ટર દબાવો. ત્યારબાદ ટાઈપ કરો જાવા સ્પેસ હાયફન જાર સ્પેસ માય હાયફન સોલાર હાયફન સિસ્ટમ અન્ડરસ્કોર ઈએન ડોટ જાર અને એન્ટર દબાવો. માય સોલાર સિસ્ટમ સિમ્યુલેશન ખુલે છે. આ માય સોલાર સિસ્ટમ સિમ્યુલેશનનું ઇન્ટરફેસ છે. સ્ક્રીનની જમણી બાજુએ સિસ્ટમ ડ્રોપડાઉન બોક્સ ધરાવે છે. અહીં આપણે આપણા પસંદની સૌર પ્રણાલીની જોડી પસંદ કરી શકીએ છીએ. ડ્રોપડાઉન બોક્સની નીચેની બીજે એક બોક્સ આવેલો છે. તેમાં સ્ટાર્ટ સ્ટોપ અને રીસેટ બટનો છે. આપણી પાસે આપેલ માટે ચેકબોક્સો છે સિસ્ટમ સેન્ટર્ડ, શો ટ્રેસીસ, શો ગ્રીડ અને ટેપ મેજર્સ. જરૂરત અનુસાર આ ચેકબોક્સો વાપરો. એનિમેશનની ગતિને નિયંત્રિત કરવા માટે અહીં એક સ્લાઇડર આવેલું છે. નીચેની તરફે સ્ક્રીનમાં ઇનિશિયલ સેટિંગ્સ આપવામાં આવી છે. અહીં આપણે માસ પોઝિશન અને વેલોસિટીની વેલ્યુઓ તેમના સંદર્ભિત બોક્સમાં ઇનપુટ કરી શકીએ છીએ. નંબર ઓફ બોડીઝ પસંદ કરવા માટે આપણે રેડિયો બટન વાપરી શકીએ છીએ. હવે ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો. સન પ્લાનેટ કોમેટને સ્ક્રોલ કરો અને તેના પર ક્લિક કરો. આપણે 3 રંગી પદાર્થો જોઈ શકીએ છીએ, ગ્રહ, સૂર્ય અને ધૂમકેતુ. લાલ રંગનો એરો વેગ સૂચવે છે. તે એક વેક્ટર પરિણામ છે જેને વર્તુળાકાર વી દ્વારા સૂચવવામાં આવ્યું છે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને પરિભ્રમણ કક્ષાઓનું અવલોકન કરો. ધૂમકેતુ સૂર્યની ફરતે અંડાકાર પરિભ્રમણ કક્ષામાં ખસે છે. સ્ટોપ બટન પર ક્લિક કરો. સન પ્લાનેટ અને કોમેટ નું માસ, કરંટ પોઝિશન અને વેલોસિટી મેળવવા માટે તેમની ઉપર માઉસ ફેરવો. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. અમુક પરિભ્રમણ પછી ધૂમકેતુ સૂર્ય સાથે અથડાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. 4 સ્ટાર બેલેટ પસંદ કરો અને સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. પરિભ્રમણ કક્ષાનું અવલોકન કરો, ત્યારબાદ સ્ટોપ બટન પર ક્લિક કરો. પદાર્થનું માસ, પોઝિશન અને વેલોસિટી મેળવવા માટે તેમની ઉપર માઉસ ફેરવો. અસાઇનમેન્ટ તરીકે વિવિધ સિસ્ટમો પસંદ કરો અને પરિભ્રમણ કક્ષાઓનું અવલોકન કરો. પ્રારંભિક સિસ્ટમો બદલો અને ભ્રમણ કક્ષા ફેરફારનું અવલોકન કરો અને નિરીક્ષણ સમજાવો. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે ડેમોન્સ્ટ્રેટ કર્યું કે ગ્રેવિટી એન્ડ ઓર્બિટ્સ અને માય સોલાર સિસ્ટમ ફેઝ સિમ્યુલેશન્સનો ઉપયોગ કેવી રીતે કરવો. આ સિમ્યુલેશન્સનો ઉપયોગ કરીને આપણે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ઉપગ્રહ વચ્ચેના સંબંધનું વર્ણન કર્યું છે. ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરોનો અભ્યાસ કરો. સમજાવ્યું કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ આપણા સૂર્યમંડળની ગતિને નિયંત્રિત કરે છે. ગુરુત્વાકર્ષણની શક્તિને અસર કરતા વેરિયેબલોને ઓળખાય છે અને ગુરુત્વાકર્ષણ બળ નક્કી કર્યું. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલનો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરે છે. ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો જાણવા માટે અમને લખો.
તમારા પ્રશ્નો આ ફોરમ પર પોસ્ટ કરો. આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.